બાર મિત્રો, આજે આપણે વિષય આસપાસમાં મોડલ પ્રશ્નપત્ર 2 છે તો આજે આપણે એનું સોલ્યુશન કરવાનું છે. આમ તો તમે આ પ્રશ્નપત્ર લખી જ દીધું છે, પરંતુ તમારે આ વિડીયોમાંથી એ પ્રશ્નો તમારા સાચા છે કે ખોટા તે તમારે ચેક કરવાના છે. તો ચાલો આપણે આ પેપરનું આજે સોલ્યુશન કરીએ. પ્રશ્ન 1અ, માંગ્યા મુજબ જવાબ લખો. ફ્રેન્ડ્સ, પહેલો સવાલ છે, નીચેનામાંથી કયું પ્રાણી દરમાં રહે છે? અ મરઘી, બ ડેરકો, ક ચકલી કે ડ મંકોડા? બાળ મિત્રો, આમાંથી કયું પ્રાણી દરમાં રહે છે? હા, ડ મંકોડા. તો તમારે અહીંયા ડ જવાબ લખવાનો છે. બીજો છે, અલગ પડતા શબ્દ પર ગોર કરો. માછલી, બતક, વાંદરો અને મગર. તો ફ્રેન્ડ્સ, આ બધા જ જે પ્રાણીઓ છે તો તમને શું ખબર પડે છે આમાંથી કયો શબ્દ અલગ પડશે? હા, વાંદરો. કારણ કે માછલી, બતક અને મગર એ પાણીમાં રહે છે, પરંતુ વાંદરો એ પાણીમાં રહેતો નથી, એટલે એ અલગ પડતો શબ્દ હોવાથી આપણે એની પર ગોર કરવાનું છે. ત્રીજો સવાલ છે, હું તમારા પપ્પાની બહેનનો પતિ છું, બરાબર? તો કોણ આવશે? તો ફ્રેન્ડ્સ, જોવાનું, તમારા પપ્પા, એની બહેન એટલે કે તમારી ફોઈ અને એમનો પતિ. તો ફોઈના પતિને શું કહેવાય? ફૂવા. તો અહીંયા આપણો જવાબ આવશે ફૂવા, બરાબર. ત્યાર પછી છે ચોથું, નૃત્યમાં ચહેરાના હાવભાવ મુખ્ય બાબત છે, આ વિધાન ખરું છે કે ખોટું? શું આવશે? હા, ખરું, બરાબર. કારણ કે નૃત્ય કરીએ તો તેમાં ચહેરાનો જ હાવભાવ વધારે જોવામાં આવે છે. ત્યાર પછી છે પાંચમું, મારી ઋતુમાં હવામાન ઠંડુ અને ભેજવાળું હોય છે. તો બાર મિત્રો, કઈ ઋતુમાં હવામાન ઠંડુ પણ હોય અને ભેજવાળું પણ હોય? બંને એક સરખું હવામાન ક્યાં જોવા, કઈ ઋતુમાં જોવા મળે આપણને? હા, ચોમાસામાં. તો તમારે અહીંયા જવાબ ચોમાસામાં લખવાનો છે. ત્યાર પછી છે છઠ્ઠું, તમારા ઘરમાં તળીને બનાવાતા ખોરાકના બે નામ લખો. તો બાર મિત્રો, તમારા ઘરમાં તળીને કયા કયા ખોરાકો બનાવવામાં આવે છે તે તમારે લખવાનું છે. મારા ઘરમાં તો પૂરી અને ભજીયા એ તળીને બનાવાતા ખોરાકો છે. ફ્રેન્ડ્સ, આ તો મારા ઘરની વાત છે, પરંતુ તમારા ઘરમાં જે તળીને બનાવાતી વસ્તુ હોય તો તે તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી છે સાતમું, તમારા ઘરનો નળ રિપેર કરાવવો છે તો તમે કોની પાસે જશો? ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં જો નળ બગડી જાય તો આપણે કોને બોલાવીએ છીએ? કોણ કહેશે? હા, કોને? પ્લમ્બરને. તો અહીંયા લખવાનું પ્લમ્બર, બરાબર. તો આ રીતે આપણો પ્રશ્ન 1 અહીંયા આ રીતે તમારે લખવાનો છે. બ, નીચે આપેલી વિગત પરથી વર્ગીકરણ કરો. ફ્રેન્ડ્સ, અહીંયા કૌંસમાં આપણને કેટલાક નામ આપ્યા છે, વિમાન, પોસ્ટવાન, જહાજ, બરદગાડી, આગબોટ, હેલિકોપ્ટર, બરાબર. અહીંયા ત્રણ આપણને બીજા ભાગ આપ્યા છે, જેમ કે સડક માર્ગ, જળ માર્ગ, હવાઈ માર્ગ, બરાબર. તો આપણે કૌંસમાંથી આપણે નામ શોધવાના છે અને આની અંદર લખવાના છે. બાર મિત્રો, આપણે અહીંયા લાઇનમાં જે બધા નામો આપ્યા છે તે બધાને વારાફરથી નામ જોઈશું. ચલો, પહેલાં છે વિમાન. તો વિમાન એ સડક માર્ગમાં આવશે, જળ માર્ગમાં આવશે કે હવાઈ માર્ગમાં? કોણ કહેશે? હા, વિમાન એ હવામાં ઉડતું હોવાથી એ હવાઈ માર્ગમાં આવશે, એટલે આપણે અહીંયા લખશું વિમાન, બરાબર છે. ત્યાર પછી છે પોસ્ટવાન. તો પોસ્ટવાન એ રસ્તા પર ચાલે છે, બરાબર ને, એટલે આપણે એને લખશું સડક માર્ગમાં. ત્યાર પછી છે જહાજ. તો જહાજ એ કયા માર્ગ પર ચાલતું વાહન છે? હા, જળ માર્ગમાં, એટલે આપણે અહીંયા લખશું જળ માર્ગમાં જહાજ, બરાબર. ત્યાર પછી છે બળદગાડી. તો ફ્રેન્ડ્સ, બળદગાડી એ ક્યાં ચાલે છે? રસ્તા પર, બરાબર ને, એટલે એને આપણે લખીશું સડક માર્ગમાં, બરાબર. ત્યાર પછી છે આગબોટ. તો આગબોટ એ ક્યાં ચાલે છે? હા, પાણીમાં, બરાબર ને, એટલે આપણે એને જળ માર્ગમાં લખીશું આગબોટ, બરાબર. ત્યાર પછી છે હેલિકોપ્ટર. તો હેલિકોપ્ટર એ ક્યાં ઉડે છે? આકાશમાં, બરાબર ને, એટલે આપણે એને લખીશું હેલિકોપ્ટર હવાઈ માર્ગમાં, બરાબર. તો ફ્રેન્ડ્સ, આ રીતે પ્રશ્ન 1અ નો જવાબ આવશે.
પ્રશ્ન બે અ બંધ બેસતા જોડકા જોડો. ફ્રેન્ડ્સ, અહીંયા આપણને જોડકામાં અ જવાબ અને બ આપ્યા છે. અમાં આપણને સવાલ આપ્યા છે અને બમાં તે આપણે શોધીને આપણે જવાબ આ જવાબના ખાનામાં લખવાનું છે. પહેલું છે કાર અને સ્કૂટરને ઠીક કરતા. તો ફ્રેન્ડ્સ, કાર અને સ્કૂટરને ઠીક કોણ કરે છે? ન્યાયાધીશ, મિકેનિક, કડિયો કે શિક્ષક? શું આવશે? મિકેનિક, બરાબર ને? તો આપણે અહીંયા ઘરી જવાબમાં મિકેનિક લખવાનું છે. બીજું છે બાળકોને શિક્ષણ આપતા. ફ્રેન્ડ્સ, તમને કોણ ભણાવે છે? હા, શિક્ષક. તો આપણે અહીંયા શિક્ષક લખવાનું છે. ત્રીજું છે ન્યાય આપતા. તો ફ્રેન્ડ્સ, હવે બે જ બાકી છે, ન્યાયાધીશ અને કડિયો. તો ફ્રેન્ડ્સ, આ બેમાંથી ન્યાય આપતા કોણ આવશે? ન્યાય આપવાનું કામ કોણ કરે છે? હા, ન્યાયાધીશ. તો તમારે અહીંયા ન્યાયાધીશ લખવાનું રહેશે. ચોથું છે ઘરનું ચણતણ કરતા. તો બાળ મિત્રો, ઘર કોણ બનાવે છે? હા, કડિયો. તો તમારે અહીંયા કડિયો લખવાનું રહેશે. તો આ રીતે પ્રશ્ન બે અના જવાબ આવશે. બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. પહેલો સવાલ છે કે વનસ્પતિના મુખ્ય પ્રકારોના નામ લખો. તો ફ્રેન્ડ્સ, વનસ્પતિના આપણે પ્રકારોને જોયેલા. પહેલું આવશે વૃક્ષ, છોર, ક્ષુપ અને વેલા. તો આ વનસ્પતિના પ્રકારો છે. બીજું છે કે તમારો મિત્ર ઇરફાન એ કયા તહેવારના દિવસે ઘરને શણગારશે? તો ફ્રેન્ડ્સ, ઇરફાન એ મુસ્લિમ નામ છે, એટલે મુસલમાન લોકો કયા તહેવારના દિવસે ઘરને શણગારે? હા, રમઝાન ઈદના દિવસે. તો અહીં એનો જવાબ આવશે કે મારો મિત્ર ઇરફાન એ રમઝાન ઈદના તહેવારના દિવસે ઘરને શણગારશે, બરાબર. ત્રીજો સવાલ છે કે તળાવ પાસે જોવા મળતા બે પ્રાણીઓના નામ લખો. તો બાર મિત્રો, તળાવ પાસે આપણને એમ તો ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે. તો તેમાંથી આવશે ગાય, ભેંસ, બરાબર ને, કાચબો, દેડકો, બરાબર ને, ઘણા બધા પ્રાણીઓ આવશે. તો તમારે કોઈ પણ બે પ્રાણીના નામ લખવાના છે. ત્યાર પછી ચોથો સવાલ છે કે તમે કયા કયા પક્ષીઓને ખાતા જોયા છે? બે નામ લખો. તો ફ્રેન્ડ્સ, તમે જે પક્ષીઓને ખાતા જોયા હોય, એટલે કે ચણતા જોયા હોય, તો તે બે પક્ષીના નામ તમારે અહીંયા લખવાના છે. પાંચમો સવાલ છે કયા વાસણમાં બનાવેલો ખોરાક સુપાચ્ય બને છે? તો ફ્રેન્ડ્સ, આપણે જોયેલું કયું વાસણ આવશે? હા, સૂર્ય કુકર, બરાબર ને? એટલે કે સૂર્ય કુકરના વાસણમાં બનાવેલો ખોરાક સુપાચ્ય બને છે. ત્યાર પછી છઠ્ઠો સવાલ છે જે વ્યક્તિઓ જોઈ શકતી નથી તો તેમના વાંચન માટે કઈ લિપિ વપરાય છે? આપણે જોયેલો આ પ્રશ્નનો જવાબ કોણ કહેશે મને? હા, જે વ્યક્તિઓ જોઈ શકતી નથી તો તેમના વાંચન માટે બ્રેલ લિપિ વપરાય છે, બરાબર. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ પ્રશ્નના જવાબ તમારે પૂરા વાક્યમાં લખવાના રહેશે. પ્રશ્ન ત્રણ અ નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો, ગમે તે ત્રણ. ફ્રેન્ડ્સ, અહીંયા ચાર સવાલ આપ્યા છે, પણ તમારે કોઈ પણ ત્રણ લખવાના છે. તમે ચોથો સવાલ તો લખી શકો છો, પરંતુ તમને તેના માર્ક્સ આપવામાં આવશે નહીં. ફ્રેન્ડ્સ, પહેલો સવાલ છે કે કોઈ પણ ચાર પ્રાણીઓના નામ અને તેમના રહેઠાણના નામ લખો. તો બાર મિત્રો, તમારે અહીંયા કોઈ પણ ચાર પ્રાણીના નામ લખવાના અને એની બાજુમાં એનું રહેઠાણ એટલે કે એનું ઘર લખવાનું. જેમ કે ગાય ભેંસ કોળમાં રહે છે, બકરી વાડામાં રહે, ઘોડો તબેલામાં રહે. આ રીતે તમારે કોઈ પણ ચાર પ્રાણીના નામ લખવાના અને એના રહેઠાણના એટલે કે એના ઘરના નામ પણ લખવાના છે. ત્યાર પછીનો સવાલ છે કે તમારા ઘરમાં કયા કયા કામ માટે પાણીનો ઉપયોગ થાય છે? તો ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં જે કામ માટે પાણી વપરાતું હોય તો તે કામનું નામ અહીંયા તમારે લખવાનું છે. ત્રીજો સવાલ છે કે શાળામાં કયા કયા કામો થાય છે? ચાર બાબત લખો. તો ફ્રેન્ડ્સ, તમે જોયું જ હશે કે શાળામાં એ કયા કયા કામો થાય છે. જેમ કે બાળકોને શિક્ષણ આપવામાં આવે, શિક્ષકો બાળકોને શીખવે છે, બરાબર ને? પછી બધા જ સવારે દરરોજ પ્રાર્થના કરે છે. ત્યારબાદ શાળામાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. આમ અલગ અલગ તમારે કામો લખવાના છે.
ત્યાર પછીનો સવાલ છે 4 નંબર, સુરેખાના ઘરમાં જેવા નિયમો છે તેવા તમારા ઘરમાં કયા કયા નિયમો છે? તો ફ્રેન્ડ્સ, આપણે જોયેલું કે સુરેખાના ઘરમાં દરરોજ સવાર સાંજ પ્રાર્થના કરવામાં આવે છે, બરાબર ને? પછી ચંપલ હોય તો તે ઘરની બહાર જ કાઢવામાં આવે, ઘરમાં ન પહેરવામાં આવે. આ રીતે આપણે ઘણા બધા નિયમો જોયેલા. તો ફ્રેન્ડ્સ, એવા નિયમો તમારા ઘરમાં પણ હોય તો તે તમારે અહીંયા લખવાના રહેશે. આમ આ પ્રશ્નોના જવાબ 1 સવાલ 2 માર્ક્સનો હોવાથી તમારે એ રીતે તમારે આ પ્રશ્નોના જવાબ થોડા લાંબા લખવાના રહેશે. પ્રશ્ન 3 નો 2, નીચે આપેલા પાત્રનો ટૂંકમાં પરિચય આપો. ફ્રેન્ડ્સ, અહીંયા 1 નંબરમાં છે હેન્સી. તો ફ્રેન્ડ્સ, આ હેન્સીનું પાત્ર છે તે 5-6 ખાધા વિના ન ચાલે એમાં આવતું હતું, બરાબર? તો તમારે એને આધારે આ પાત્રનો ટૂંકમાં પરિચય આપવાનો છે. ત્યાર પછી છે 2 નંબરમાં દીપાલી. તો જે દીપાલી છે તે 8-12 આપણા કામ, આ પાઠમાં દીપાલીનું પાત્ર આવે છે. તો તમારે એને આધારે દીપાલીનું પાત્ર લખવાનું રહેશે. ફ્રેન્ડ્સ, અહીંયા 1 પાત્રનું 2 માર્ક્સ છે તો તમારે એને આધારે 7-8 લીટી લખવાની રહેશે. પ્રશ્ન 4 અ, નીચે આપેલા ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો. ફ્રેન્ડ્સ, અહીંયા આપણને ચિત્ર આપ્યું છે તો તેના આધારે નીચે 5 પ્રશ્ન આપ્યા છે, તો તેના તમારે આન્સર આપવાના છે. પહેલો સવાલ છે, આ ચિત્રમાં શું થયું છે? તો ફ્રેન્ડ્સ, શું દેખાય છે તમને? આગ લાગી છે, બરાબર ને? તો લખવાનું, આ ચિત્રમાં આગ લાગી છે. બીજો સવાલ છે, આ ચિત્રમાં તમે કયા કયા વાહનો જોઈ શકો છો? તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણને 3 વાહનો દેખાય છે. સૌથી પહેલાં જે લાલ કલરનું દેખાય છે તો એ લાઈ બોમ્બો છે, બરાબર? લાલ કલરનું વાહન. ત્યાર પછી પોલીસની જીપ છે અને એમ્બ્યુલન્સ પણ આપણને દેખાય છે. તો લખવાનું કે આ ચિત્રમાં લાઈ બોમ્બો, પોલીસ જીપ અને એમ્બ્યુલન્સ જેવા વાહનો જોઈ શકાય છે. ત્રીજો સવાલ છે કે ચિત્રમાં દેખાતા વાહનો કયા કામ માટે વપરાય છે? કોણ કહેશે મને, બોલો? હા, જે વાહનો દેખાય છે એટલે કે પહેલું છે લાઈ બોમ્બો. તો લાઈ બોમ્બો શું કામ લાગે છે? તો કે કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય તો એ આગને કાબૂમાં લેવા અને આગ ઓલવવા માટે લાઈ બોમ્બા વાહનનો ઉપયોગ થાય છે, બરાબર ને? ત્યાર પછી જે પોલીસ વાન છે, તો પોલીસ વાન લોકોની સુરક્ષા અને સલામતી માટે વપરાય છે. અને જે એમ્બ્યુલન્સ છે, એ એમ્બ્યુલન્સ વાન બીમાર અથવા ઇજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલમાં લઈ જવા માટે તેનો ઉપયોગ થાય છે. તો આ રીતે તમારે એનો આન્સર લખવાનો છે. ત્યાર પછી ચોથું છે કે આગ લાગી હોય ત્યારે ઉપરની ઇમારતમાંથી વ્યક્તિને બચાવવા ફાયર બ્રિગેડના માણસો શાનો ઉપયોગ કરે છે? તો ફ્રેન્ડ્સ, તમને દેખાય છે આ ચિત્રમાં કે એક વ્યક્તિને બચાવવા માટે ઉપર જે લાઈ બોમ્બો છે એમાંથી કયા સાધનનો ઉપયોગ કરે છે એ લોકો? હા, સીડીનો, બરાબર ને? તો તમારે એ જવાબ લખવાનો છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, 5 નંબરમાં છે કે 100 નંબર અને 108 નંબર ડાયલ કરવાથી કયા વાહનો આવે છે? કોણ કહેશે મને, બોલો? હા, 100 નંબર ડાયલ કરવાથી પોલીસ વાન આવે છે અને 108 નંબર જો ડાયલ કરીએ તો એમ્બ્યુલન્સ વાન આવે છે, બરાબર? તો આ રીતે તમારે આ પ્રશ્નોનો જવાબ લખવાના રહેશે અને આ પ્રશ્નોનો જવાબ પણ પૂરા વાક્યોમાં તમારે લખવાના રહેશે. પ્રશ્ન 4 નો 2, નીચે આપેલા ચિત્ર પરથી 5 વાક્યો બનાવીને લખો. તો ફ્રેન્ડ્સ, તમને આ ચિત્રમાં જે જે દેખાતું હોય કે આ બાળકો છે એ શું કરી રહ્યા છે, આ ચિત્ર ક્યાંનું છે, બરાબર ને? તો તેના આધારે તમારે 5 વાક્યો બનાવવાના છે. જેમ કે હું 2 ઉદાહરણ આપું, તો કે ઝાડ છે, તો ઝાડ પર એક ઘર બનાવવામાં આવ્યું છે અને એ ઘરની ઉપર 2 છોકરીઓ દેખાય છે. ત્યાર પછી 3 છોકરાઓ નીચે વાંચી રહ્યા છે. એક બાળક એ બોલ સાથે રમે છે અને બીજું બાળક એ કૂતરા સાથે રમે છે, બરાબર? તો આ રીતે તમારે આ જે ચિત્ર છે આ ચિત્ર પરથી 5 વાક્યો બનાવીને લખવાના છે. તો 12 મિત્રો, આજે આપણે આસપાસમાં જે મોડલ પેપર 2 હતું તો એનું આજે આપણે સોલ્યુશન કર્યું. આમ તો તમે આ પ્રશ્નપત્ર લખી જ દીધું છે, પરંતુ તમે આ વિડીયોમાંથી જોઈને તે પ્રશ્નપત્ર જે તમે આન્સર લખ્યા છે તે સાચા છે કે ખોટા તે આમાંથી ચેક કરી લેજો.